નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં બે દિગ્ગજ લેવા પાટીદાર નેતાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી શીત યુદ્ધ જામ્યું હતું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શાબ્દિક આરપારની રાજનીતિ રમી રહી હતી. આ બંને દિગ્ગજો વચ્ચે કેટલાય સમયથી કોલ્ડ વોર ચાલી રહી હતી, પરંતુ હવે આ બંને દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચેના કોલ્ડ વોરનો અંત આવી શકે છે, કારણ કે આ બે મોટા આગેવાનો વચ્ચે ચાલતા શીત યુદ્ધને સમૂહ સૂત્રો પાર પાડવાની જવાબદારી દિગ્ગજ સહકારી નેતા એવા દિલીપ સંઘાણીએ લીધી છે. ખબર એવી મળી રહી છે કે દિલીપ સંઘાણીનું કહેવું છે કે તેઓ આ બંને નેતાઓ સાથે બેઠક કરીને ખટરાગ દૂર કરાવી દેશે. આ વિશે જો હવે આપણે વિસ્તારવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બંને જ લેવા પાટીદાર સમાજના મોટા નેતા છે, પરંતુ તેમ છતાં પણ ઇફકોની ચૂંટણીના સમયથી જ આ બંનેના સંબંધો બગડવાની શરૂઆત થઈ ગઈ હતી. કારણ કે ગત ઇફકોની ચૂંટણીમાં ભાજપે અમિત શાહના ખાસ ગણાતા બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હતો. આ ચૂંટણીમાં જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું હતું અને પરત પણ ખેંચ્યું ન હતું અને આ ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. પરંતુ આ દરમિયાન નરેશ પટેલ અને તેમના અંગત કાર્યકરોએ આ ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની વાત કરી હતી, જેના બાદથી જ જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને વચ્ચેના સંબંધોમાં કેટલીક ખટાશ આવી ગઈ હતી. આ બંનેએ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ પણ કર્યા હતા, જોકે બાદમાં વિવાદ વધતો જણાતા ઇફકોના ચેરમેન તેમજ સહકારી નેતા દિલીપ સંઘાણીએ હવે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન કરાવવાનું બીડું ઝડપ્યું છે. ખબર એવી મળી રહી છે કે આ બંને વચ્ચેના સમાધાનને લઈને ખુદ દિલીપ સંઘાણીએ જ નિવેદન આપ્યું હતું. રાજકોટના પાટીદાર સમાજના એક સમારોહમાં દિલીપ સંઘાણી અને નરેશ પટેલ સહિત દિગ્ગજો હાજર રહ્યા હતા. આ દરમિયાન દિલીપ સંઘાણીએ એવું નિવેદન આપ્યું હતું કે બંને વચ્ચે વાતચીત થઈ ગઈ છે અને બંને પોઝિટિવ સંકેત આપ્યા છે. આ સંજોગોમાં કોઈ ગંભીર મુદ્દો જણાતો નથી અને આવતા દિવસોમાં થોડા ઘણા દિવસોમાં આ બંને નેતાઓ એક સાથે બેસાડીશ અને કોઈને કોઈ ફરિયાદ કે વાંધો હોય તો તેનું સમાધાન કરાવી દઈશ. જોકે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે એક તરફ તો જયેશ રાદડિયાના સમર્થકોનું એવું માનવું છે કે ખોડલધામમાંથી સ્વર્ગવાસીય વિઠ્ઠલ રાદડિયાને ધીમે ધીમે સાઇડલાઇન કરી દેવાયા છે. તેના બાદથી જ આ વિવાદ વધી ગયો હતો. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ એ મંદિરની કામગીરીની પ્રેસ નોટ સુદ્ધામાં પણ વિઠ્ઠલભાઈનો ઉલ્લેખ કરવા ટાળતા હતા. એટલું જ નહીં, ખોડલધામની વેબસાઇટ પરથી પણ વિઠ્ઠલભાઈનું નામ કાઢી નાખ્યું હતું. આટલું જ ઓછું હોય તેમ આઇફકોની ચૂંટણીમાં પણ ભાજપના મેન્ડેટની ઉપર વટ જઈને જયેશ રાદડિયા ચૂંટણી લડ્યા, પરંતુ ત્યારે પણ નરેશ પટેલના વિશ્વાસુ એવા દિનેશ કુંભાણિયાએ પાછળના બારણેથી જયેશ રાદડિયા વિરુદ્ધ કામ કર્યું હતું. ત્યારે જયેશ રાદડિયાએ દિનેશ કુંભાણિયાની કંપનીનું ખાતર એમની સહકારી સંસ્થાઓમાંથી લેવાનું બંધ કરી નાખ્યું હતું, પરંતુ પાછળથી ભાજપના મોટા નેતાઓ વચ્ચે પડતા ખાતરની ખરીદી શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે દિલીપ સંઘાણીએ એક મીડિયા સાથેની વાતચીતમાં પણ એવી જાણકારી આપી કે સામાજિક સંસ્થામાં બંને નેતા જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે મનદુઃખ થયું છે, તો સમાજના આગેવાન તરીકે બંનેનું મનદુઃખ દૂર કરવાનું એ મારું કામ છે. 15 દિવસોની અંદર આ બંનેને સાથે બેસાડીશ અને આ મહિનાના અંત સુધીમાં એમના મનદુઃખનું સમાધાન કરાવી દઈશ.